यात्राधाम पावागढ़ना वातावरण में पलटू, गाढ़ धुम्मस साथे छवायु आह्लादक वातावरण, हिल स्टेशन जीवो माहौल वच्चे भक्तोए कर्या माताजीना दर्शन। पावागढ़ में भीषण गर्मी वच्चे धुम्मस छवाता वातावरण में ठंडक फैलाई। पावागढ़ पहुंचेला श्रद्धालुओं वातावरण की मजा माणी। गाढ़ धुम्मस ना कारणे डूंगर परना रमणीय दृश्यों देखाया। भारे वरसाद बाद वलसाड पाणी पाणी थयुं। एक कलाक में 1.38 इंच वरसाद थी चारे तरफ पाणी भराया। मोगरावाड़ी और शीपवाड़ गरनाड़ू पाणी में गरकाव थता वाहन चालकों और राहदारियों ने हालाकी। द्वारकाना दरिया में जोवा मळ्यो भारे करंट। दरिया कांठे थी 8 થી 10 ફૂટ ऊंचा मोजा उछड़िया। यात्रिकों की सलामती ने ध्यान लईने पोलीस नो चुस्त बंदोबस्त गोठवायो। हाल में दरिया किनारे नहावा पर लगावायो प्रतिबंध। सिक्किममां फसायेला वडोदराना राणा परिवारना 9 સભ્યોનું કરાયું રેસ્ક્યુ। વાદળ ફાટતા ભૂસ્ખલનમાં ફસાયા હતા પરિવારના 9 સભ્યો। 5 દિવસ સંપર્ક પણ થઈ શક્યો ન હતો। સિક્કિમ તંત્રએ હવામાન ન સુધરતા હેલિકોપ્ટરના બદલે જમીન માર્ગે રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ કરાયેલા પ્રવાસીઓ ગંગટોક જવા રવાના થયા। પ્રવાસીઓ ગંગટોકથી બાગડોગરા જશે અને ત્યારબાદ વડોદરા પરત આવશે। मेघराजा ने तोफानी बैटिंग थे आसाम में जनजीवन अस्तव्यस्त है। रस्ता पर नदियों वहती थता अनेक गाम संपर्क विहोणा थया। जीवना जोखमे पानी ना प्रवाह में बाइक उतारवा जता एक बाइक चालक कणायो। स्थानिको मदद माटे दौड़ी आता युवक नो आभार दर्शा। आसाम में मेघराजा ने तोफानी बैटिंग थी नलबाड़ी तिहू में पूर की स्थिति सर्जाई। बुरहादिया नदी में पानी का प्रवाह तेज थता रस्ताओं जलसमाधि लीधी। रस्तों कपाता अनेक गामों वच्चे संपर्क अपायो। આસામના સિપાઝારમાં પૂર, નદીઓના જળસ્તર વધતા લોકોના ઘરમાં પાણી ભરાયા। અનેક વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા। આસામના નાગાંવમાં મુશળધાર વરસાદમાં જળબંબાકારની સ્થિતિ। રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકોને ભારે પૂરના કારણે ભોગવવી પડી હાલાકી। નીચાણવાળા 35 ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ગુવાહાટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરતા રસ્તા પર ગંદા પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોએ રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કર્યો। રાયગઢ અને અનિલનગર વિસ્તાર પાણીમાં ગરકાવ। અસમના દેકિયાજુલીમાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયું। વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા। તંત્ર દ્વારા લોકોને પૂરના પાણીમાં ઉતરીને જોખમ ન ખેડવા સૂચના। મેઘાલયમાં અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ। અત્યાર સુધીમાં 40 ઇંચથી વધુ વરસાદથી સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ ગોલપારાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી। વરસાદના એલર્ટના પગલે સ્થાનિકો ચિંતામાં મુકાયા। રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી શહેરમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના હરદેવનગર જગનચાર રસ્તા સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી। ધોલપુર શહેરમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાં રોડ પરથી પસાર થતા વાહનોમાં પાણી ભરાઈ ગયા। પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી। નેપાળમાં સતત વરસી રહેલા વરસાદે બિહારીઓની હાલત બગાડી। અરસિયા જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ નેપાળથી સીધી જ નીકળતી બકરા અને નુના નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। અરરિયાના સિકટી અને પલાસી વિસ્તારમાં નદીનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું। અરરિયાના કેટલાક વિસ્તારમાં તો નુના નદીનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું। પરમાર નદીમાં પણ પાણી વધતું જોવા મળ્યું। અસમ અને ત્રિપુરા સરહદ પર આવેલ કુર્તી ગામમાં પૂર આવ્યું। પૂરના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા। પૂરથી અસરગ્રસ્ત લોકોએ રાહત શિબિરમાં આશરો લેવો પડ્યો। ત્રિપુરાના કરમતલામાં કેટલાક વિસ્તારો પૂરથી પ્રભાવિત। આસામમાં અવિરત વરસાદથી ચોતરફ પાણી પાણી। ભારે વરસાદથી ગુવાહાટીમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદના કારણે રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા। આસામમાં અનરાધાર વરસાદે વેર્યો વિનાશ। સિંગલા નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારાના ગામડાઓમાં પૂરની સ્થિતિ। ભારે વરસાદ અને નદીના પાણી ગામમાં ફરીવડતા અનેક ગામો થયા જળમગ્ન। બેંગલુરુમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને પડી હાલાકી। ઓડિશાના બારીપાડા મયુરભંજ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના રસ્તાઓ થયા પાણી પાણી। અચાનક વરસાદ શરૂ થતા રાહદારીઓ દુકાનના શેડ નીચે ઉભેલા દેખાયા। મહારાષ્ટ્રમાં મેઘમહેર યથાવત। થાણેમાં મેઘરાજાએ સવારી કરી। પાલઘર અને રાયગઢમાં વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા। મુંબઈમાં મેઘરાજાની પધરામણી। વરસાદી માહોલ જામતા રસ્તા પર વિઝિબિલિટી ઘટી। વરસાદથી રસ્તા પાણી પાણી થયા। મહારાષ્ટ્રમાં મેઘરાજાએ કરી સવારી। નવી મુંબઈમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકા. તમિલનાડુના થૂથુકુડીમાં વરસાદ। વરસાદી ઝાપટાથી રસ્તા પાણી પાણી થયા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી।
झारखंडना बोकारोमां मौसमनो मिजाज बदलायो, भारे पवन साथे पड्यो धोधमार वरसाद, अनेक विस्तारमां भराया वरसादी पाणी। हिमाचल प्रदेशना अनेक विस्तारोमां वरसादी माहोल वच्चे धर्मशालामां हिमवर्षा, धर्मशालाना धौलाधारना पर्वतो पर हिमवर्षा थता बरफनी सफेद चादर छवाई, हिमवर्षा बादना मनमोहक दृश्यो सामे आव्या। उत्तराखंडना ऋषिकेशमां आव्यो मिनी वावाझोडुं, तोफानी पवन वच्चे रिवर राफ्टिंग करता युवानोनो वीडियो वायरल, भयानक दृश्यो कैमरामां कैद। उत्तराखंडना पिथोरागढ़मां मेघराजाए करी सवारी, वरसादी शुरुआतमां ज नेशनल हाईवे 9 पर भूस्खलन, काटमाळ रस्ता पर धसी आवता वाहन व्यवहार प्रभावित थयो, रस्ता परथी तात्कालिक काटमाळ हटावा तंत्रए हाथ धरी हती कामगीरी। 10 दिवस बाद चोमासाए खंखेरी आळस, गुजरातमां चोमासु आगळ वधवाना उजळा एंधाण देखाया, 10 दिवस बाद महाराष्ट्रमां चोमासु आगळ वध्यु, गुजरातमां चोमासाने आगळ वधवानी स्थिति अनुकूळ होवानी हवामान विभागे करी छे आगाही। हवामान विभागे आज दक्षिण गुजरात में भारे वरसादनी करी आगाही, वलसाड, दमण ने दादरानगर हवेली में भारे वरसादनी आगाही, आगामी 2 दिवस माछीमारों ने दरियो न खेड़वा आपी सूचना, पवन की गति 40-45 किलोमीटर प्रति कलाकनी रहेवानी शक्यता व्यक्त करी। 7 दिवस में सौराष्ट्र ने उत्तर गुजरात में हळवाथी मध्यम वरसादनी आगाही, आवतीकाले अमदावाद में मध्यम वरसादनी आगाही, आणंद, वडोदरा, सूरत में पण वरसाद पड़वानी आगाही, साइक्लोनिक सर्क्युलेशन ना कारणे हवामाने वरसादनी करी आगाही। वडोदरानी सयाजी हॉस्पिटलनी केंटीन में फूड विभागे पाड्या दरोड़ा, केंटीन में पीरसता भोजन में लोकोना स्वास्थ्य साथे चेड़ा थता होवानुं आव्युं सामे, कोर्पोरेटर जागृति बेननी फरियादना आधारे पालिकाना खोराक शाखाए करी कार्यवाही। केंटीन में लूट खांड में वंदा फरता होवानो कोर्पोरेटर नो आक्षेप, तपास दरमियान सड़ेला टामेटा, बटाका ने डुंगळी नो मळ्यो जत्थो, लूट ने समोसा पण खुल्ला मुकेला देखाता कराई कार्यवाही, तेल अखाद्य होवानो सामे आवता तमाम सामान नो स्थळ पर करायो नाश। बनासकांठाना डुवा गामे फूड पॉइजनिंग ने असर थी महिला नो मौत, 2 दिवस अगाउ दाळ भात खाधा बाद एक परिवार 3 लोगों ने थई फूड पॉइजनिंग ने असर। सूरत फूड विभाग एक्शन मोड में, शाला कॉलेज की आसपास चलती खाने पीने की दुकानों पर हाथ धराव चेकिंग, सूरत पुलिस ने साथ राखी फूड विभागे 62 शैक्षणिक संस्थाओं पास की दुकानों में करी तपास। एफएसएसआई कायदा अन्वये विविध कंपनियों ने हेल्थी फूड की भ्रामक जाहरातों माटे अपाई नोटिस, 19 जेटली कंपनियों ने फूड सेफ्टी एंड स्टैंडर्ड ऑथोरिटीए पाठवी नोटिस, ओट्स नूडल्स में 94% मळ्यो वेंदो। कॉम्प्लेन, हॉलिक्स, बूस्ट सहित कंपनियों ने पाठवामां आवी नोटिस, प्रोडक्ट में मिक्स करेली वस्तुओं उपयोग करने जणावायुं, सुगर की मात्रा 15 ग्राम प्रति किलो होय तो हाई सुगर उल्लेख करने कहवायुं। नवसारी बिलीमोरा शहर में रखड़ता ढोर आतंक यथावत, बिलीमोरा स्टेशन रोड विस्तार में आखला बाखड़ता होवाना सीसीटीवी सामे आव्या, आखलाओए रोड की बाजू में मुकेला बाइकों ने पहुंचाड्यु नुकसान। जूनागढ़ मनपा की बोर्ड की मीटिंग पूरी थया बाद बबाल, कोंगी महिला नगर सेवक अने भाजप प्रमुख आमने सामने, महिला नगर सेवक ने अपशब्द बोलाया होवानो आक्षेप, डेप्यूटी मेयर की मध्यस्थीए मामलो थाणे पड्यो। अरवली मालपुर वात्रक डेम में छोड़ायु पानी, सिंचाई विभागे डाबाकांठा की केनाल में 85 क्यूसेक पानी छोड़ियो, पानी छोड़ाता बाजरे, जुवार और घासचरण पाक ने थशे फायदो, मालपुर, बायड़ और धनसुरा तालुका 2500 खेडूतों ने थशे लाभ, मुरझाता पाक ने जीवनदान मळता खेडूतों में खुशी। अरवली जिल्ला में प्रथम वरसाद वरस्या बाद खेडूतोए मगफळीना पाकनी करी वावणी, वावेतर बाद वरसाद खेंचता खेडूतोनी चिंतामां वधारो, समयसर वरसाद न आवे तो बियारण नकामू જવાની ભીતિ। મોરબીમાં અધિકારીઓની લાલિયાવાડીથી ધારાસભ્યો પણ પરેશાન, માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, એમએલએને પાણી માટે વીખ માગવી પડે એ ન ચાલે, સિંચાઈ વિભાગના અધિકારીઓ પર પાણી બગાડના આક્ષેપ, સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશનથી છોડાતું પાણી નથી પહોંચતું મોરબી। મોરબીમાં ધારાસભ્યોએ અધિકારીઓનો ઉધડો લીધો, કાંતિ અમૃતિયા, પ્રકાશ વર્મોરાએ લખતરના ઢાંકી પંપિંગ સ્ટેશનની લીધી મુલાકાત, અધિકારીઓને સ્થળ પર બોલાવી લગાવ્યો ક્લાસ, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ। અમદાવાદની ગુજરાત કોલેજના એમએના કોર્સને બંધ કરવાના નિર્ણય સામે એનએસયુઆઈએ કર્યો વિરોધ, એમએના શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં ખાનગીકરણ કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું એનએસયુઆઈએ કર્યો છે આક્ષેપ, એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીનો કર્યો હતો ઘેરાવો। ગુજરાત કોલેજમાં એમએ એમએસસીના કોર્સ બંધ કરવાના નિર્ણયથી હોબાળો, એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં કર્યું વિરોધ પ્રદર્શન, એમએના શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં ખાનગીકરણ માટે નિર્ણય લીધો હોવાનો એનએસયુઆઈએ લગાવ્યો આરોપ। ધાનેરાના શિવનગરમાં પીવાના પાણીની પારાયણ, મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને નોંધાવ્યો વિરોધ, શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ।
जामनगर ना रणजीत सागर नजीक आवेली सरकारी खराबानी अंदाजित 12-15 हजार चौरस फूट जगह में गैरकायदे धार्मिक बांधकाम ने कराया दूर। पुलिस बंदोबस्त ने साथे तंत्रे करी डिमोलिशन की कार्यवाही। हिम्मतनगर में दबाण दूर करने कार्यवाही में अनंतेश्वर महादेव मंदिर ने हटावा की कामगिरी हाल पूरती मौकूफ रखाई। मंदिर दबाण अंगे पालिका तंत्र सामे स्थानिकोए कर्यो हतो विरोध। मंदिर सोसायटी कॉमन प्लॉट में होवानु स्थानिकोए जणाव्यु। राजकोट शहर धर्मेन्द्र रोड पर जर्जरित मकान कारण स्थानिकों जीव ताड़वे चौंटिया। जर्जरित मकानों एक भाग रोड पर चूकी जता गंभीर अकस्मात सर्जावा भीति। जर्जरित मकान की आसपास गीच विस्तार कारण चौमासा में सर्जाई शके मोटी दुर्घटना। अमरेली भचादर गाम की प्राथमिक शाला जर्जरित। 100 करता वधु बाळको जीवना जोखमे शाला में करे अभ्यास। ग्रामजनोए जर्जरित शाला माटे शिक्षण मंत्री ने करी रजूआत। अनेकवार रजूआत छता कोई निराकरण न आव्यानो ग्रामजनोनो आरोप। अमदावाद उदयपुर नेशनल हाईवे 8 नुं काम हजु पूर्ण थयुं नथी। त्यां ज रोडनी हालत थई खकड़दज। हाईवे पर अनेक जग्याए गाबड़ा पड़वाना कारणे वाहन चालको हैरान परेशान। वाहन चालको जीवना जोखमे करे छे अवरजवर। राजकोट में बनेला बनाव बाद राज्यभर में जाहिर स्थलों सहित खानगी कॉम्प्लेक्सों में एनओसी की तपास शुरू। अंबाजी सब डिस्ट्रिक्ट हॉस्पिटल में फायर सेफ्टी की कराई तपास। हॉस्पिटल में मॉकड्रील योजी स्टाफ ने अपाई तालीम। नर्मदा राजपीपड़ा में वैष्णव संप्रदाय लोगों महाराज फिल्म सामे नोंधाव्यो विरोध। महाराज फिल्म पर कायमी धोरणे प्रतिबंध लगावा माटे करी मांग। ओटीटी प्लेटफॉर्म पर रिलीज थनारी फिल्म महाराज नो विरोध यथावत। जामनगर में वैष्णव संप्रदाय अनुयायीओए महाराज फिल्म नो कर्यो विरोध। मोटी हवेली वल्लभरायजी साथ हिंदू संगठनों एसपी ने आप्यु आवेदन पत्र। फिल्म महाराज अंगे हाईकोर्ट में आज थशे सुनावणी। फिल्म निहाळ्या बाद कोर्ट चुकादो संभळावी शके। फिल्म सामे वैष्णव समाज नो विरोध यथावत। जिला शिक्षण विभाग नो अणधड़ वहीवट सामे आव्यो। शालाओं में नव शैक्षणिक सत्र शुरू थया बाद पण महिसागर की प्राथमिक शालाओं में नहीं पहुंची स्टेशनरी। लिविंग सर्टिफिकेट की बुक डेड स्टॉक पत्रक हाजरी पत्रक न पहुंचता शालाओं ने भारी हालाकी। भूतपूर्व क्रिकेटर और टीएमसी सांसद यूसुफ पठाणे खखड़ाव्या हाईकोर्ट ना द्वार। वडोदरा में विवादित जमीन मामले यूसुफ पठाणे हाईकोर्ट में करी अरजी। कहू 10 वर्ष थी मारी पास जमीन छे। जयरे हूँ अन्य पार्टी में सांसद बनो त्यारे तंत्र हैरान करी रह्यो छे। जूनागढ़ सांसद राजेश चुड़ासमाए आक्रमक मूड में विरोधियों ने आपी चेतवणी। कहूं मैं आ विस्तार माटे अनेक कामों कर्या छे छतां केटलाक लोकोने खोटा ओळकार आव्या जे हवे नहीं आवे। मने जे नड़िया तेमने हूँ 5 वर्ष में छोड़ीश नहीं तेवी चेतवणी आपी। जूनागढ़ सांसद की चेतवनी ने लईने राजकारण गरमायु। कांग्रेस प्रवक्ता मनीष दोषीए सांसद की भाषा ने हिंसा और भय फैलावनारी गणावी। भाजपा प्रतिनिधिओ चूंटाया बाद पण डर फैलावानो काम करता होवानो लगाव्यो आरोप। नेट अने नीटनी परीक्षा मुद्दे कांग्रेस की प्रतिक्रिया। नेट नी परीक्षा रद्द थता 11 लाख विद्यार्थियों भविष्य साथ चेड़ा थया होवानो कर्यो आक्षेप। नेट नी परीक्षा मुद्दे शिक्षण मंत्रालय की जवाबदारी होवानो आप्यु निवेदन। सालवी धारासभ्य केतन इनामदारे तालुका ने जिला विकास अधिकारी ने लख्यो पत्र। मोक्षी ग्राम पंचायत में गैरीती की फरियाद सामे आवता करी रजूआत। सरपंच ने तलाटी फड़वायल ग्रांट बारोबार चाव करी लेता होवानो कर्यो आक्षेप। पावागढ़ में जैन तीर्थंकर प्रतिमा पुनस्थापित थता जैन महाराज साहेबे करी पूजा अर्चना। जैन समाज लोग ने महाराज साहेबे लेवड़ाव्यो संकल्प। कहूं जो हवे कहीं थशे तो श्रीफल की जेम मस्तक वधेरीशुं। नीट बाद यूजीसी नेट की परीक्षा विवाद में गैररीति ने पगले यूजीसी नेट की परीक्षा रद्द थता विद्यार्थियों नाराज। वर्षो की तैयारी कर रहे उम्मीदवारों नासीपास। कॉलेज और यूनिवर्सिटी में सह अध्यापक के जुनियर रिसर्चर माटे होय छे नेट की परीक्षा। नीट परीक्षा ना विवाद पर राहुल गांधी पीएम मोदी पर करिया आकरा प्रहार। कहूं रशिया यूक्रेन युद्ध रोकवानो दावो करनारा पेपर लीक नथी अटकावी शकता। मोदी पेपर लीक ने रोकवा नथी मांगता। शिक्षण व्यवस्था ने भाजपना लोकोए कैप्चर करी। उत्तर प्रदेश में लखनऊ में विद्यार्थियों होबाड़ो। यूजीसी नेट परीक्षा रद्द कराता विद्यार्थियों संगठन ने कर्यो विरोध। लखनऊ यूनिवर्सिटी ने बहार विद्यार्थियों कर्या धरना प्रदर्शन। दिल्ली में केंद्रीय शिक्षण प्रधान धर्मेन्द्र प्रधान निवास स्थान की बहार धरना प्रदर्शन। यूजीसी नेट परीक्षा रद्द थता एनएसयूआईए कर्यो विरोध प्रदर्शन। पुलिस से प्रदर्शनकारियों ने अटकायत करी। कच्छना क्रीक विस्तार में 150 करोड़ नु ड्रग्स मिलू। बिनवारसे हालत में मब्या हेरोइन और चरसना पैकेट। एक सप्ताह में 150 से पैकेट कराया जब्त।
કચ્છના કાંઠેથી ફરી ચરસના 10 પેકેટ મળ્યા. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. મરીન કમાન્ડોની ટીમને કાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી કોથળામાંથી મળ્યા પેકેટ. પંચમહાલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બે બોગસ તબીબની અટકાયત. ડોક્ટરની ડિગ્રી વગર ચલાવતા હતા દવાખાનું. પંચમહાલ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી કરી કાર્યવાહી. સાણંદમાં ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. નકલી માર્કશીટ અને સર્ટોના આધારે યુવાનોને મોકલવામાં આવતા હતા વિદેશ. વિવિધ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ સાથે સિદ્દીક શાહની અટકાયત. આવક કરતા વધુ સંપત્તિના મામલામાં ફસાયા રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા. એસીબીના દરોડામાં આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર. સાગઠિયા પાસે 10.55 કરોડની મિલકત ક્યાંથી આવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજના ગોડાઉનમાંથી 3 લાખથી વધુના ઘઉં અને ચોખાના જથ્થાની થઈ ચોરી. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે નોંધાવી ફરિયાદ. મહુવા પોલીસે હાથ ધરી તપાસ. ખેડાની શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ પહોંચ્યા શેખપુર. તાત્કાલિક બાળકો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થા. નવસારીના તવડી ગામે ટાટાનગરની આંગણવાડી બહાર ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઇન તપાસવા ખોદાયો ખાડો. અઠવાડિયાથી ખોદાયેલા ખાડાનું પુરાણ ન કરાતા ભરાયા વરસાદી પાણી. બાળકોને હાલાકી પડતા ખાડો પૂરવા સ્થાનિકોની માંગ. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાકડાનો ખાનગી ઉપયોગ. બિલ્ડિંગના ધાબા પર બાકડા મુકાતા અરવિંદ રાણાએ આપી પ્રતિક્રિયા. કહ્યું બાકડાનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી થશે. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારની ટીમે પાડ્યા દરોડા. ઓઇલ મિલોમાં ભેળસેળિયું ડિસ્કો તેલ વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. જીઆઈડીસીમાં આવેલ 3 મિલોમાંથી લેવાયા તેલના નમૂના. અમદાવાદમાં સ્કૂલો શરૂ થતા આરટીઓ એક્શનમાં. આરટીઓની ટીમે સ્કૂલ બસનું હાથ ધર્યું ટ્રેકિંગ. સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારવામાં આવ્યો. સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું કરાયું ટ્રેકિંગ. સુરતમાં રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ. હાઇડ્રોલિક રથમાં સવાર થઈ નગરચર્યા પર નીકળશે ભગવાન જગન્નાથજી. વૃંદાવનથી આવેલા સોના ચાંદીના ઝેરીવાળા વાઘાથી થશે જગન્નાથજીનો શણગાર. ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઈને નિજ મંદિરમાં તૈયારીઓ શરૂ. મંદિરમાં કરાઈ રહ્યા છે 108 કળશના રંગરોગાન. જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળશે વિશાળ શોભાયાત્રા. 22 જૂને સવારે શોભાયાત્રા નીકળશે અને બાદમાં કરવામાં આવશે ગંગા પૂજન. સુરતમાં મનપા સંચાલિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. સરકારી શાળાનું શિક્ષણ અને વ્યવસ્થાથી વાલીઓ આકર્ષાયા. શાળામાં એડમિશન માટે 800થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. ગીર રક્ષિત વિસ્તારમાંથી ચિત્તલ અને સાબર જેવા તૃણાહારી વન્ય પ્રાણીઓનું બરડા અભયારણ્યમાં કરાયું સ્થળાંતર. વન વિભાગે મોડિફાઈડ વાહન મારફતે 23 ચિત્તલ અને સાબરને બરડા અભયારણ્યમાં કર્યા મુક્ત. રાજ્યમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર થશે ઉજવણી. સરહદ પર નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. બીએસએફના જવાનો અને ગ્રામ્યજનો બોર્ડર પર કરશે યોગ. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહલાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવો માહોલ વચ્ચે ભક્તોએ કર્યા માતાજીના દર્શન. પાવાગઢમાં ભીષણ ગરમી વચ્ચે ધુમ્મસ છવાતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. પાવાગઢ પહોંચેલા શ્રદ્ધાળુઓએ વાતાવરણની મજા માણી. ગાઢ ધુમ્મસના કારણે ડુંગર પરના રમણીય દ્રશ્યો દેખાયા. ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું. 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા. મોગરાવાડી અને શીપવાડ ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. દરિયાકાંઠેથી 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હાલમાં દરિયા કિનારે નાહવા પર લગાવાયો પ્રતિબંધ. સિક્કિમમાં ફસાયેલા વડોદરાના રાણા પરિવારના 9 સભ્યોનું કરાયું રેસ્ક્યુ. વાદળ ફાટતા ભૂસ્ખલનમાં ફસાયા હતા પરિવારના 9 સભ્યો. 5 દિવસ સંપર્ક પણ થઈ શક્યો ન હતો. સિક્કિમ તંત્રએ હવામાં ન સુધરતા હેલિકોપ્ટરના બદલે જમીન માર્ગે રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ કરાયેલા પ્રવાસીઓ ગંગટોક જવા રવાના થયા. પ્રવાસીઓ ગંગટોકથી બાગડોગરા જશે અને ત્યારબાદ વડોદરા પરત આવશે.
મેઘરાજાની તોફાની બેટિંગથી આસામમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. રસ્તા પર નદીઓ વહેતી થતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા. જીવના જોખમે પાણીના પ્રવાહમાં બાઇક ઉતારવા જતા એક બાઇક ચાલક તણાયો. સ્થાનિકો મદદ માટે દોડી આવતા યુવકનું આભાર દર્શાવ્યા. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગથી નલબાડીના તિહુમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બુરહાદિયા નદીમાં પાણીનો પ્રવાહ તેજ થતા રસ્તાઓએ જળસમાધી લીધી. રસ્તો કપાતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક અપાયો. આસામના સિપાઝારમાં પૂર. નદીઓના જળસ્તર વધતા લોકોના ઘરમાં પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા. આસામના નાગાંવમાં મુશળધાર વરસાદમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિકોને ભારે પૂરના કારણે ભોગવવી પડી હાલાકી. નીચાણવાળા 35 ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગુવાહાટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરતા રસ્તા પર ગંદા પાણી ભરાયા. ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોએ રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કર્યો. રાયગઢ અને અનિલનગર વિસ્તાર પાણીમાં ગરકાવ. અસમના દેકિયાજુલીમાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયું. વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. તંત્ર દ્વારા લોકોને પૂરના પાણીમાં ઉતરીને જોખમ ન ખેડવા સૂચના. મેઘાલયમાં અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ. અત્યાર સુધીમાં 40 ઇંચથી વધુ વરસાદથી સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ. ગોલપારાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. વરસાદના એલર્ટના પગલે સ્થાનિકો ચિંતામાં મુકાયા. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી શહેરમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના હરદેવનગર જગનચાર રસ્તા સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી. ધોલપુર શહેરમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં રોડ પરથી પસાર થતા વાહનોમાં પાણી ભરાઈ ગયા. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદે બિહારીઓની હાલત બગાડી. અરસિયા જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ. નેપાળથી સીધી જ નીકળતી બકરા અને ઇનુના નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. અરરિયાના સિકટી અને પલાસી વિસ્તારમાં નદીનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું. અરરિયાના કેટલાક વિસ્તારમાં તો નુના નદીનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું. પરમાર નદીમાં પણ પાણી વધતું જોવા મળ્યું. અસમ અને ત્રિપુરા સરહદ પર આવેલ કુર્તી ગામમાં પૂર આવ્યું. પૂરના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા. પૂરથી અસરગ્રસ્ત લોકોએ રાહત શિબિરમાં આશરો લેવો પડ્યો. ત્રિપુરાના કરમતલામાં કેટલાક વિસ્તારો પૂરથી પ્રભાવિત. આસામમાં અવિરત વરસાદથી ચોતરફ પાણી પાણી. ભારે વરસાદથી ગુવાહાટીમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદના કારણે રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. આસામમાં અંધારધાર વરસાદ વેર્યો વિનાશ. સિંગલા નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારાના ગામડાઓમાં પૂરની સ્થિતિ. ભારે વરસાદ અને નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક ગામો થયા જળમગ્ન. બેંગલુરુમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકોને પડી હાલાકી. ઓડિશાના બારીપાડા મયુરભંજ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના રસ્તાઓ થયા પાણી પાણી. અચાનક વરસાદ શરૂ થતા રાહદારીઓ દુકાનના શેડ નીચે ઉભેલા દેખાયા. મહારાષ્ટ્રમાં મેઘમહેર યથાવત. થાણેમાં મેઘરાજાએ સવારી કરી. પાલઘર અને રાયગઢમાં વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા. મુંબઈમાં મેઘરાજાની પધરામણી. વરસાદી માહોલ જામતા રસ્તા પર વિઝિબિલિટી ઘટી. વરસાદથી રસ્તા પાણી પાણી થયા. મહારાષ્ટ્રમાં મેઘરાજાએ કરી સવારી. નવી મુંબઈમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકા. તમિલનાડુના થૂથુકુડીમાં વરસાદ. વરસાદી ઝાપટાથી રસ્તા પાણી પાણી થયા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઝારખંડના બોકારોમાં મોસમનો મિજાજ બદલાયો. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ધર્મશાલામાં હિમવર્ષા. ધર્મશાલાના ધોલાધારના પર્વતો પર હિમવર્ષા થતા બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવ્યું મિની વાવાઝોડું. તોફાની પવન વચ્ચે રિવર રાફ્ટિંગ કરતા યુવાનોનો વિડીયો વાયરલ. ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મેઘરાજાએ કરી સવારી. વરસાદની શરૂઆતમાં જ નેશનલ હાઈવે 9 પર ભૂસ્ખલન. કાટમાળ રસ્તા પર ધસી આવતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રસ્તા પરથી તાત્કાલિક કાટમાળ હટાવવા તંત્રએ હાથ ધરી હતી કામગીરી. 10 દિવસ બાદ ચોમાસાએ ખંખેરી આળસ. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના ઉજળા એંધાણ દેખાયા. 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું. ગુજરાતમાં ચોમાસાને આગળ વધવાની સ્થિતિ અનુકૂળ હોવાની હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરી.
सात दिवस में सौराष्ट्र ने उत्तर गुजरात में हलवा मध्यम वरसद की आगाही। आती अमदावाद में मध्यम वरसद की आगाही। आणंद वडोदरा सूरत में वरसद पड़वा आगाही। साइक्लोनिक सर्क्युलेशन ने कारण हवाने वरसद की आगाही। वडोदरा सयाजी होस्पिटल कैंटीन में फूड विभागे पड़ा दरोड़ा। कैंटीन में पीरसता भोजन में लोगों स्वास्थ्य साथ चेड़ा थता होने कोर्पोरेटर जागृतिबेन की फरियाद आधार पालिका खोराक शाखाए की कार्यवाही। कैंटीन में लूट खांड में वंदा फरता होवानो कोर्पोरेटर नो आक्षेप। तपास दरमियान सड़ेला टामेटा बटाका ने डुंगळी नो मळ्यो जत्थो। लूट ने समोसा पण खुल्ला मुकेला देखाता कराई कार्यवाही। तेल अखाद्य होवानो सामे आवता तमाम सामान नो स्थळ पर करायो नाश। बनासकांठाना डुवा गामे फूड पॉइजनिंग ने असर थी महिला नो मौत। बे दिवस अगाउ दाळ भात खाधा बाद एक परिवार ना त्रण लोको ने थई फूड पॉइजनिंग नी असर। सूरत फूड विभाग एक्शन मोड में शाला कॉलेज की आसपास चलती खाणीपीणी की दुकानों पर हाथ धराव चेकिंग। सूरत पुलिस ने साथ राखी फूड विभागे 62 शैक्षणिक संस्थाओं पास की दुकानों में करी तपास। एफएसएसआई कायदा अन्वय विविध कंपनियों ने हेल्थी फूड की भ्रामक जाहरातों माटे अपाई नोटिस। 19 जेटली कंपनियों ने फूड सेफ्टी एंड स्टैंडर्ड ऑथोरिटीए पाठवी नोटिस। ओट्स नूडल्स में 94% मळ्यो वेंदो। कॉम्प्लेन होलिक्स बूस्ट सहित कंपनियों ने पाठवामां आवी नोटिस। प्रोडक्ट में मिक्स करेली वस्तुओं उपयोग करवा जणावायुं। सुगर की मात्रा 15 ग्राम प्रति किलो होय तो हाई सुगर उल्लेख करवानो कहेवायुं। नवसारी बिलीमोरा शहर में रखड़ता ढोर नो आतंक यथावत। बिलीमोरा स्टेशन रोड विस्तार में आखला बाखड़ता होवाना सीसीटीवी सामे आव्या। आखलाओ ए रोड की बाजू में मुकेला बाइकों ने पहुंचाड्यु नुकसान। जूनागढ़ मनपानी बोर्ड की मीटिंग पूरी थया बाद बबाल कोंगी महिला नगर सेवक अने भाजप प्रमुख आमने सामने। महिला नगर सेवक ने अपशब्द बोलाया होवानो आक्षेप। डेप्यूटी मेयर की मध्यस्थी ए मामलो थाळे पड्यो। अरवली मालपुर वात्रक डेम में छोड़ायु पानी। सिंचाई विभागे डाबा कांठा की केनाल में 85 क्यूसेक पानी छोड़ियो। पानी छोड़ाता बाजरे जुवार और घासचरा पाक ने थशे फायदो। मालपुर बायड और धनसुरा तालुका 2500 थी वधु खेडूतों ने थशे लाभ। मुरझाता पाक ने जीवनदान मळता खेडूतों में खुशी। अरवली जिल्ला में प्रथम वरसाद वरस्या बाद खेडूतोए मगफळीना पाकनी करी वावणी। वावेतर बाद वरसाद खेंचता खेडूतोनी चिंता में वधारो। समयसर वरसाद न आवे तो बियारण नकामू जवानी भीती। मोरबी में अधिकारियों ने लालियावाड़ी थी धारासभ्य पण परेशान। माड़ियाना धारासभ्य कांति अमृतियाए कहू एमएलए ने पानी माटे भीख मांगवी पड़े ए न चाले। सिंचाई विभाग ना अधिकारियों पर पानी बगाड़ना आक्षेप। सुरेन्द्रनगर ना ढांकी पंपिंग स्टेशन थी छोड़ातु पानी नहीं पहुंचतु मोरबी। मोरबी में धारासभ्य अधिकारियों नो उधड़ो लीधो। कांति अमृतिया प्रकाश वर्मोराए लखतर ना ढाकी पंपिंग स्टेशन ने लीधी मुलाकात। अधिकारियों ने स्थल पर बुलावी लगाव्यो क्लास। जवाबदार अधिकारियों सामे कड़क कार्यवाही करी मांग। अमदावाद ने गुजरात कॉलेज ना एमएना कोर्स ने बंद करवाना निर्णय सामे एनएसयूआईए कर्यो विरोध। एमएना शिक्षकों और बिल्डिंग होवा छतां खानगीकरण करवा माटे आ निर्णय लीधो होवानुं एनएसयूआईए कर्यो छे आक्षेप। एनएसयूआईए गुजरात यूनिवर्सिटी नो कर्यो हतो घेरावो। गुजरात कॉलेज में एमए एमएससी ना कोर्स बंद करवाना निर्णय थी होवाड़ो। एनएसयूआईए यूनिवर्सिटी में कर्यु विरोध प्रदर्शन। एमएना शिक्षकों और बिल्डिंग होवा छता खानगीकरण माटे निर्णय लीधो होवानो एनएसयूआईए लगाव्यो आरोप। धानेराना शिवनगर में पीवाना पानीनी पारायण। महिलाओं नगरपालिका पासे माटला फोड़ी नोंधाव्यो विरोध। शिवनगर में छेल्ला 4 महीना थी पीवाना पानीना धांधिया होवाथी स्थानिकों में भारे रोष। जामनगर ना रणजीत सागर नजीक आवेली सरकारी खराबानी अंदाजित 12-15 हजार चौरस फूट जगह में गैरकायदे धार्मिक बांधकाम ने कराया दूर। पुलिस बंदोबस्त की साथ तंत्रे करी डिमोलिशन की कार्यवाही। हिम्मतनगर में दबाण दूर करने की कार्यवाही में अनंतेश्वर महादेव मंदिर ने हटावा की कामगी हाल पूरती मौकूफ रखाई। मंदिर दबाण अंगे पालिका तंत्र सामे स्थानिकों करो विरोध। मंदिर सोसायटी कॉमन प्लॉट में होवानु स्थानिकों जणाव्यु। राजकोट शहर धर्मेन्द्र रोड पर जर्जरित मकान ना कारण स्थानिकों जीव ताड़वे चौंटिया। जर्जरित मकानों एक भाग रोड पर चूकी जता गंभीर अकस्मात सर्जावा भीति। जर्जरित मकान की आसपास गीच विस्तार कारण चौमासा में सर्जाई शके छे मोटी दुर्घटना। अमरेली भचादर गाम की प्राथमिक शाला जर्जरित। 100 करता वधु बाळको जीवना जोखमे शाला में करे छे अभ्यास। ग्रामजनों जर्जरित शाला माटे शिक्षण मंत्री ने करी रजूआत। अनेक वार रजूआत छता कोई निराकरण न आव्यानो ग्रामजनों आरोप। अमदावाद उदयपुर नेशनल हाईवे 8 नुं काम हजु पूर्ण थयुं नथी। त्यां ज रोड नी हालत थई खकड़दज। हाईवे पर अनेक जग्याए गाबड़ा पड़वाना कारणे वाहन चालको हैरान परेशान। वाहन चालको जीवना जोखमे करे छे अवर जवर।
રાજકોટમાં બનેલા બનાવ બાદ રાજ્યભરમાં જાહેર સ્થળો સહિત ખાનગી કોમ્પ્લેક્સોમાં પણ એનઓસીની તપાસ શરૂ. અંબાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફાયર સેફટીની કરાઈ તપાસ. હોસ્પિટલમાં મોકડ્રીલ યોજી સ્ટાફને અપાઈ તાલીમ. નર્મદાના રાજપીપળામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ સામે નોંધાવ્યો વિરોધ. મહારાજા ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટે કરી માંગ. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજનો વિરોધ યથાવત. જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ. મોટી હવેલીના વલ્લભરાયજી સાથે હિન્દુ સંગઠનો એસપીને આપ્યું આવેદનપત્ર.